ત્યાંથી એક રાદારી પસાર થઈ રહ્યા હતા તેમણે પોતાના કેમેરામાં આ તસવીરો કેદ કરી પાણીનો મારો ચલાવી ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ટેન્કર પર જે આગ લાગી હતી તેને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા અને અત્યારે એ આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ ટેન્કર ભરકે બળતા જ અત્યારે સ્વાહા થઈ ચૂક્યું છે નેશનલ હાઇવે પર આ ભીષણ અકસ્માતની ઘટના બની હતી એકાએક ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હવે આગળ વાત કરીશું ચોમાસાની સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું આકાશમાં કાળા ડિબાંગ વાદળો સવારથી જ ઘેરાયેલા હતા અને ત્યારબાદ વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ જે ધીમી ગતિ અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે જોર પકડે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે તમામ જે નિષ્ણાતો છે તે માની રહ્યા છે કે સપ્તાહ સુધી જે ચોમાસું છે તે આગળ વધશે નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો ઇટાળવા ટાઈગર રોડ જમાલપુર વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો જેના કારણે લોકોને થોડી ઘણી પરેશાની અવશ્ય થઈ જ્યારે ઓફિસના ઓફિસ જવાના સમયમાં જ વરસાદ આવ્યો ત્યારે સમસ્યાનો સામનો નાગરિકોને કરવો પડ્યો પરંતુ બીજી તરફ કેટલીક એવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી કે ગરમીથી બફારાથી તેઓ ત્રસ્ત હતા અને ત્યાં તેમને રાહત મળી છે ઇટાળવા ટાઈગર રોડ જમાલપુર સહિતના એવા વિસ્તારો જ્યાં વરસાદ ખાબક્યો કેટલાક લોકોએ આ વરસાદમાં મજા માણતા પણ જોવા મળ્યા અને જે ચોમાસું અત્યારે સ્થિર જોવા મળ્યું છે તે ઝડપથી આગળ વધે તેવી ખેડૂતોએ આશા સેવી છે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાહ જોવામાં આવી રહી છે સારા એવા વરસાદની છે વધુ જાણકારી સાથે ભાવિન અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ નવસારીમાં ચોક્કસ દીપા જે રીતના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં જે વરસાદની આગાહી આપી છે એના આધારે નવસારી જિલ્લામાં વહેલી સવારથી એટલે કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા બિલ્લીમોરા શહેર તેમજ અત્યારે નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ હાલ વરસી રહ્યો છે જે રીતના છેલ્લા કેટલા દિવસથી બફારો લોકો અનુભવી રહ્યા હતા આ ધીમી ધારે જે રીતના વરસાદ પડ્યો છે નથી બફારાથી તો ચોક્કસથી લોકોને રાહત થઈ છે પરંતુ ખેડૂતો પણ એક વાવણી લાયક દીપા વરસાદની જે રાહ જોઈ રહ્યા છે એ હજુ સુધી નવસારી જિલ્લામાં નથી પડ્યો હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ નવસારી જિલ્લામાં એટલે કે જે આગાહી આપી છે એના કારણે જે રીતના વરસાદી માહોલ બન્યો છે એના પર લાગી રહ્યું છે હાલ કે નવસારી જિલ્લામાં જે વિધિવત જે ચોમાસાની શરૂઆત છે એ થઈ જશે હાલ એવું લાગી રહ્યું છે પરંતુ જે ખેડૂતો જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દીપાઈ વરસાદ હજુ સુધી નથી પડ્યો આભાર ભાવિન જાણકારી આપવા માટે તો જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સારા એવા વરસાદની તેઓ હજુ પણ આશા રાખી રહ્યા છે કે ઝડપથી સારો વરસાદ થાય કારણ કે વાવણીલાયક વરસાદ અત્યારે પણ નથી વરસી રહ્યો વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે નવસારી બાદ હવે વાત કરીએ ગીર સોમનાથથી સમાચારની જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું માધુપુર જશાધાર ધાવા આંકોલવાડી જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે ઝરમર વરસાદના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે ગરમીથી કારણ કે ગરમીના કારણે લોકો ત્રસ્ત હતા હવે આ ખુશ્મા વાતાવરણની મજા માણતા લોકો પણ જોવા મળ્યા ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો તો કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો યથાવત રહ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે પવન સાથે ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા દિનેશ સંવાદદાતા જોડાઈ ગયા છે દિનેશ ગીર સોમનાથમાં કયા કયા વિસ્તારો પ્રભાવિત આ બિલકુલ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ કરીને વેરાવળ તાલાળા અને જે ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે જો કે એક પ્રકારે કહી શકાય કે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી જરૂર રાહત મળી છે પરંતુ વાવણી લાયક જે વરસાદ હોવો છે તે હજુ સુધી ગીર સોમનાથ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં વરસ્યો નથી અને તેમને કારણે કહી શકાય કે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે પરંતુ એક પ્રકારે કહી શકાય કે ધીરે ધીરે સોમાસું છે તે આગળ વધી રહ્યું છે અને તેમ તેમ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આશા છે તે પણ બંધાય છે આભાર દિનેશ જાણકારી આપવા માટે તો વેરાવળ શહેર અને ગ્રામ્ય પંથકો પ્રભાવિત કોડીનાર અને સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે સમાચાર સુરતથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો પાલ અડાજણ સચિન સહિતના વિસ્તારો પ્રભાવિત વરસાદી માહોલમાં લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ધીમે ધારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે પાલ અડાજણ સચિન સહિતના વિસ્તારો જ્યાં આકાશમાંથી મેઘરાજા

વરસાદ શરૂ થવા પામ્યો છે ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે હતી અંતર્ગત ખાસ કરીને ઓગણીસ વીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી હતી અને વરસાદ હાલ ધીમે ધીમી ધારે શરૂ થવા પામ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાઈ સાથે ખેડૂતો ખેતીના કામની અંદર જોતા છે અને ખાસ કરીને ધરતીપુત્રોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે આ આંશિક બફારાથી પણ રાહત મળવા પામી છે સુરત શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા સચિન હજીરા મગદલ્લા સહિતના વિસ્તારો પ્રભાવિત થયા સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો નોંધાયો હતો આગામી ચાર દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી થંડરસ્ટ્રોંગ સાથે વરસાદ પડી શકે છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર દીવનો સમાવેશ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે ચાર દિવસ બાદ ઉત્તર ગુજરાત દક્ષિણમાં પણ વરસાદ પડી શકે છે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે और डे फाइव में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टाउन की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट ट्रेन और साथ में की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद और महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे टू डे थ्री डे फोर के लिए जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टाउन की वार्निंग दी गई है अभी जो मानसून गुजरात के नौसारी तक आ, एंटर किया हुआ है और वहीं पे आ, जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है सूरत अडाजण विस्तार में पशु ધડ મળતા જ ત્યાં પણ આગળ વધીશું અત્યારે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે સમજી લઈએ દક્ષિણ ગુજરાતમાં સુરત નર્મદા અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા આ એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે કચ્છ મોરબી જામનગર રાજકોટ અને પોરબંદર દીવમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આ એવા જિલ્લાઓ છે જે ચાર દિવસ દરમિયાન પ્રભાવિત જોવા મળી શકે છે

માંગ કરી રહ્યા છે હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સમાચાર અમદાવાદથી જુવાપુરામાં જાહેરમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી ત્રીસ વર્ષીય યુવકની મોડી રાત્રે હત્યા કરાઈ જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયો મૃતકના ઘરે

જૂની અદાવત માંગત અંગત અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો વાયરલ થયો છે કુવાડવા રોડ પર જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચાર થી પાંચ બાઈક સવાર યુવકો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે તેમાં એક યુવક બાઇક પર સુઈને પૂરપાટ સ્પીડે બાઇક દોડાવી રહ્યો છે રાત્રે એક વાગ્યાનો વિડીયો હોવાનું અનુમાન હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે સાંભળીશું જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકો વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઈ આતંક મચાવ્યો બેફામ તત્વોએ મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બે વખત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આરોપ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે વડોદરામાં અસામાજિક તત્વો કેટલા હદે બેફામ બન્યા છે સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો છે હાથમાં દારૂની બોટલ લઈને આજે શખ્સો છે તે રોફ જમાવી રહ્યા છે ધમકી આપી રહ્યા છે તેમને કોઈ જ કાયદાનો ડર નથી વડોદરાથી સમાચાર નંદેસરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે માથાભારી તત્વો યુવકને

આ પિતા પુત્રનો આતંક જોવા મળ્યો છે માથાભારે તત્વો હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ કેનત યાદવ અને પિતા મહેન્દ્ર યાદવ જે લોકોને પરેશાન કરતા ધાક ધમકી આપતા લોકો પરેશાન થયા છે ઔદ્યોગિક એકમોમાં આ રીતની દાદાગીરી ચાલી રહી છે બીજી તરફ હજુ સુધી પણ પ્રશાસન તરફથી કોઈ જ એક્શન નથી લેવામાં આવ્યા પોલીસ મદદે નથી આવી આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે પરંતુ પરિણામ નથી મળી રહ્યા અને આ પિતા પુત્રના જે ઈરાદાઓ છે મનસુબાઓ છે તે સફળ સાબિત થાય છે દર વખતે સીસીટીવી ફૂટેજમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જે બંને છે તે ધાક ધમકી આપતા કેમેરામાં કેદ થયા છે કોઈ સ્થાનિકે પોતાના કેમેરામાં આ જે વિડીયો છે તે કેદ કર્યો છે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક આ પિતા પુત્રની કરતૂતો સામે આવી છે શું વધુ વિગત બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં આતંકવાદી છે અને કાયદો અને વ્યવસ્થાનો પણ જાતનો દર ન હોય ત્યાં પ્રકારનું વાતાવરણ જે છે તે ઉભું થયું છે આ એક ઘટના જે છે તે નંદસરી ગામમાં જે એલઆઈટી ફોલોરી આવેલી છે તેના દ્રશ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અસામાજિક તત્વો છે જે હાથમાં ધંધા લઈને જે સ્થાનિક લોકો હોય છે તેમણે બાંધમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ જે પર તત્વો છે તેમાં કેપ્ટન યાદવ અને જે મહેન્દ્ર યાદવ છે તેઓ છે ને તેમના દ્વારા એક અબનાબાનીક જે બાળક છે તેના પર હુમલો કરવામાં આવે છે અને ધમકાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવે છે ઉલ્લેખનીય બાબત છે કે આ જે બાપ બેટો છે ત્યારે આતંકી સ્થાનિક લોકો લાંબા સમયથી પરેશાન છે અનેક વખત પોલીસમાં રજૂઆત કરી છે છતાં પોલીસ જે છે કાર્યવાહી કરતી નથી અને બંનેનો જે છે તે ગુનાઈટ ઇતિહાસ છે અને આ જે વિસ્તાર છે નંદેસરી ત્યાં અરજી એકમો આવેલા છે એટલે કે જીઆઈડીસી છે તો જીઆઈડીસી ની જે કંપનીઓ હોય છે તેને પણ ભાનમાં લેવાના પ્રયત્ન જે છે ત્યાં બાપ બેટો કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકો જે છે તેઓ આ બંને તમે કાયદાકીય

અને એટલે જ વારંવાર આ પ્રકારના શ્વા સમાચાર દ્વારકાથી પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો ખંભાળિયા પંથકમાંથી શખ્સ ઝડપાયો હોવાની જાણકારી એસઓજી એ બાતમીના આધારે શખ્સને ઝડપ્યો શખ્સ પાસેથી પિસ્તોલ અને કારતુસ મળ્યા લાવ્યો હોવાનો ખુલાસો થયો છે બાતમી મળી હતી એસઓજી ને અને તે પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવી તો આ શખ્સ મળી આવ્યો પિસ્તોલ સાથે શખ્સ પાસેથી પિસ્તોલ અને કારતુસ પણ મળ્યા છે અને એવી જાણકારી છે કે પિસ્તોલ વેચવા માટે તે લાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે હવે ખુદ ભાજપના જ કોર્પોરેટરો તેમની સામે બાયો ચડાવીને મેદાને ઉતર્યા છે આશિષ જોશીના ગંભીર આરોપ બાદ હવે ભાજપના જ અન્ય કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા આજે વડોદરા સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગી હતી જેમ તેમ કરીને તંત્રએ આગ કાબૂમાં લઈ લીધી કોઈ જાનહાની પણ થઈ નહીં પરંતુ ભાજપના કોર્પોરેટર જાગૃતિ જાગૃતિબેને કોર્પોરેશન પર ગંભીર બેદરકારીના આરોપ મૂક્યા તેમણે કહ્યું કે SSG માં પાણીની લાઈન લીકેજ છે ફાયરની કોઈ સુવિધા નથી ફાયર એનઓસી હજુ સુધી નથી મારા કહ્યા બાદ કમિશનર સાહેબે એનઓસી માટે કાર્યવાહી કરી હતી 26મી મેએ મે કમિશનર સાહેબને મેસેજ કર્યો હતો કે સાહેબ SSG હોસ્પિટલની અંદર ફાયર એનઓસી નથી ત્યારે સાહેબ કડક થયા અને પછી આ બધું લગાવડાયું હજુ કોર્પોરેશનમાંથી ઓફિશિયલ એનઓસી એમને મળી નથી એમણે ઓનલાઈન એપ્લાય કર્યું છે એસએસજીએ પણ હજુ કોર્પોરેશનમાંથી ફાયર એનઓસી નથી મળી ખૂબ ગંભીર બેદરકારી કહેવાય ઈએનટી વિભાગમાં આગ લાગી તો જ્યારે ફાયર બ્રિગેડનું પેલું ચાલુ કર્યું તો પાણી પણ ન આવ્યું જ્યારે આર આરએમઓને મળ્યા હતો એવું કે છે કે કામગીરી ચાલુ છે તો કામગીરી ક્યારે પૂરી થશે અને આ ખરેખર આમ તો એવું લાગે કે ભગવાન ભરોસે છે

લાયસન્સ કેવી રીતે આપ્યું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી પણ નીતિન જૈનના નામથી અરજી થઈ હતી અને જેને મંજૂર પણ કરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગ પાસેથી આખી વિગતો માંગી છે કે કયા આધારે ગેમ ઝોનને પરવાનગી આપવામાં આવી કે તેઓ ફૂડ ઝોન પણ ચલાવે ફૂડ લાયસન્સ પણ તેમને આપવામાં આવ્યું એટલે ત્યાં ખાણીપીણીઓની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવી શકે ગેમ ઝોનમાં એવી મંજૂરી અપાઈ હવે આખા કેસને લઈને આરોગ્ય વિભાગ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ સીબીઆઈ અથવા સમક્ષ એજન્સીને તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરવાની માંગ ઉઠી

બતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બગોલ પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને એને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે તેને એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કહેવાય સીડીઓ કરે છે

રથયાત્રા પહેલાં જળયાત્રા છે તે યોજાશે બાવીસ જૂનના છે જળયાત્રા યોજાશે અને ભગવાન જગન્નાથને મંદિર પરિસરથી લઈ અને સાબરમતી સોમનાથના ભુદરના આરે છે તે લઈ જવામાં આવે છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવે છે તે પહેલાં અહીં તૈયારીઓ જોઈ શકો છો કે આ જગન્નાથ મંદિર છે મંદિરમાં અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ મંદિર પરિસરની જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રથયાત્રાની તૈયારી પણ કરવામાં આવે છે અને અત્યારે જે મંદિર છે તેને થી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવા માટેની તૈયારીઓ છે તે ચાલી રહી છે કેમેરામેન પંકજ સાથે વિપ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ